ધોરણ સાત એનું ચેપ્ટર નંબર અગિયાર કે પરિમિતિ અને એમાં એનો પ્રશ્ન એના આપણે સાથે લઈ લઈએ કે એમાં આકૃતિ આપેલી છે આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે કે આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ બાજુ હોય ને એને બી કહેવાય બી એટલે પાયો આ બાજુ હોય એને એચ કહેવાય એચ એટલે વેદ આપણી ભાષામાં કયો તો કાંઈ ફેર પડે નહીં તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બી આપેલું છે સાત એચ આપેલું છે ચાર તો અહીંયા લખી બી બરાબર સાત અને એચ બરાબર ચાર હવે છેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કો એચ કે છેત્રફળનું સૂત્ર કંઈક આવું છે બી ગુણ્યા એચ હવે બી બરાબર આપણને પાયો છે સાત બી એટલે આધાર ટેક્સ બુક ની ભાષામાં આધાર હે સાત તો અહીંયા સાત ગુણ્યા એચ એટલે ઉંચાઈ ઊંચાઈ આકૃતિમાં જોઈએ તો આ જે આપેલું એને એ જ કહેવાય એ ચાર હે તો અહીંયા ચાર સાત ગુણ્યા ચાર કરીએ એટલે સાત ચોક અઠ્યાવીસ સેમી હોય તો સેમીનો વર્ગ મીટર હોય તો મીટર સેમી હે એટલે સાત ચોક અઠ્યાવીસ સેમીનો વર્ગ જવાબ મળશે ત્યાર પછીની બીજા નંબરની આકૃતિ આપેલી છે એમાં જરીક આપણે જોઈ લઈએ તો પાયો હે નીચેની બાજુ પાંચ કે પાયો એટલે બી બી હે પાંચ તો અહીંયા આપણે લખી નાખીએ બી બરાબર પાંચ એચ એટલે કે સીધી બાજુ હે ત્રણ તો એચ બરાબર ત્રણ હવે છેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ બરાબર કે સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ બરાબર સૂત્રો થાય કે બી ગુણ્યા એચ કે બી ગુણ્યા એચ બી એટલે પાયો પાયો એટલે નીચેની બાજુ આપણે આપેલી છે પાંચ તો અહીંયા બીની ની જગ્યાએ પાંચ ગુણ્યા એચ એટલે ત્રણ તો એચ ની જગ્યા 3 ત્રણ કે એચ એટલે હાઈટ જે આપેલી હોય તો અહીંયા એટલે સેમી હે તો સેમી નો વર્ગ કે પંદર સેમી નો વર્ગ જવાબ આપણને મળશે ત્યાર પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન આપેલો છે કે એમાં છે બી બરાબર બે પોઈન્ટ પાંચ છે કે બી એટલે આ નીચેની બાજુ એ છે બે પોઈન્ટ પાંચ

પાંચ એચમાં હે ત્રણ પોઈન્ટ પાંચ તો એચની જગ્યાએ થઈ જાય ત્રણ પોઈન્ટ પાંચ હવે 25 ગુણ્યા પાંત્રીસનો તમારી આપણી રીતે ગુણાકાર કરવાનો કે પચીસ પચાસ એકસો ને પચીસ થાય તો એકસો પચીસનો પાંચરો વધ બાર કે પચીસ તેરી ને સિત્યાસી આમાં એક પછી પોઈન્ટ ને આમાં એક પછી પોઈન્ટ એટલે એકને બે પછી પોઈન્ટ એટલે આઠ પોઈન્ટ સેમી હોય તો સેમીનો વર્ગ મીટર હોય તો મીટરનો વર્ગ એટલે કે આઠ પોઈન્ટ પીચોતેર સેમીનો વર્ગ જવાબ આપણને મળશે